કહેવા ગયો, સાહેબ જે શિક્ષક શિક્ષક હોય છે અને એના વર્ગમાંથી કયા કલેક્ટરને જન્મ આપતો હોય છે, પોતે કલેક્ટર નથી, પોતે ડોક્ટર નથી, પોતે એન્જિનિયર નથી, પણ એના ક્લાસમાંથી એના વિદ્યાર્થીને એ મોટા કરી શકે. તમારા ખેતરની અંદર બાજરો નથી પીડ્યો, પણ બાજરાના બીજને કોટો ફૂટ્યો છે, ત્યાં આંખો નથી રહેવાનો, એ ફાટી જાય અને હિમાલય છોડ થાય. એમ જે વિદ્યાર્થી ભણવામાં પોતાના કાળજા ફાડી નાખે અને એના ગુરુને અંદર રોપી દે ને, એ છોકરાને કોઈ ન રોકી શકે. ભલા માણા પોતાને કઈ કરવું પડે. બાકી તો અમુક વાલી તો આપણને ઈ હાટું મોકલે, કારણ કે હાસો બાકી ન ભણે તો ઘણું. એક ભાઈ મેં પૂછ્યું, મને કે મેં કીધું તમારા છોકરાને કેટલા ટકા આવ્યા, મને કે નિશાળે જાય એ જ ગૌરવ રાખો. ઉભા ઉભા વાહડા હોય હાવ. એક છોકરો અમારે મારી સ્કૂલમાં સાહેબ ગણિતમાં એટલો બધો છોકરો હોશિયાર, એને ગણિતમાં 99.99 માર્ક્સ લીધા, એવો ગણિતનો. જોકે હું મારી સ્કૂલમાં પદ્ધતિ એવી છે સાહેબ કે દાખલો એક પાત્ર અભિનય કરીને છોકરો ગણતો હોય છે રસમય સાથે. દાખલ સૂર્યને વિશે બોલવું છે, છોકરો જ ઊભો થાય, મિત્રો હું સૂર્ય છું, મારું સૂર્ય પૃથ્વીથી એટલું અંતર છે, મારા કિરણોને પૃથ્વી પર આવતા એટલા પ્રકાશ વર્ષ, એ પોતે જ બની જાય. કોઈ પણ પાઠ હોય તો છોકરો જ પાઠ નક્કી, એને જે નબળો વિદ્યાર્થી હોય એને જે પાકું કરવા આપવાનું. ભાઈ બધા પાઠ એક જ છોકરો શું કામ, બધા જ ને શું કામ, એકને બધા પાઠ એકને એકને શું કામ વાંચવા, ગામ વેચી દેવાના, એ પોતે વાંચી જાય. એટલે છોકરો બહુ ગણિતમાં હોશિયાર, એટલે વર્ગ શિક્ષકે કીધું બહુ સરસ બેટા, હવે છેલ્લો એક દાખલો તને ગણવા આપું, એ દાખલો તું ગણી દે. એટલે મને એમ થઈ જાય કે શાબાશ, તું બધા એમાં પારંગત. એટલે એણે હાવ દેશી દાખલો દીધો, તારા બાપા શરદભાઈ બારિયા પાસેથી, જોકે શરદભાઈ ધંધો નથી કરતા પાસે, કોઈ પણ જાતા નહીં, આ તો ખાલી નામ લો. એને શરદભાઈ પાસેથી 5 લાખ રૂપિયા 5 વર્ષ માટે 5% દરથી લઈ આવે તો 5 વર્ષ પછી મુદલ રકમ અને વ્યાજ સાથે 5 વર્ષે તારા બાપા શરદભાઈને કેટલા રૂપિયા પરત કરે. બોલો કે મારા બાપા 1 રૂપિયો પરત ન કરાય. કે કેમ, ગણિત નથી જાણતો? હોય કે ગણિત તો જાણું છું પણ તમે મારા બાપા નથી જાણતા. જેના દીધા એને એક છોકરાને સાહેબે ઉભો કર્યો, ગામડાનો છોકરા એટલે સાહેબે પાસે આમ બહુ દ્રષ્ટાંતમાં કુશળ. તેને થયું ગામડાનો છોકરો છે એટલે ગામડા વિશે જ કહું કે બેટા શું કરો છો તમે? તા કે અમે માલધારી છીએ. સરસ. ગાડર બકરા રાખો છો? તા કે હા. કેટલા ગાડર છે? તા કે અમારે 150 છે. તો સાંભળ, 150 ગાડર એક વાડામાં હોય એમાં ઝાપલી ખુલી જાય વાડાની, અને એમાંથી 50 ગાડર બહાર નીકળી જાય તો પાછળ કેટલા રહે? ઓલો કે 1 કે નો રહે. એટલે કે ગણિત નથી આવડતું, 150 માંથી 50 જાય તો કે નો રહે, 1 નો રહે. તા કેમ તું નથી જાણતો? તા કે અમે જાણીએ પણ તમે નથી જાણતા. ગાડરને ટેવ હોય, 1 નીકળે ને ઉડુડુડુ બધું થઈ જાય, એ કાંઈ આંકડા નથી. એટલે ક્યાં હું દાખલો દેવો એ ધ્યાન રાખવું પડે ને. વાત એટલી છે કે આ બધી વસ્તુમાં જે વખતના અત્યારે જે જેટના એન્જિન બનાવે છે, જે મર્સિડીઝના એન્જિન બનાવે છે, એ એન્જિનિયર જ્યારે ભણતા હશે ત્યારે તેણે સાદા વાલવાળા એન્જિન ખોલ્યા હશે. તો આ વિશેષ જ્ઞાન એને ક્યાંથી આવ્યું? વિશેષ જ્ઞાન જે પોતાની રીતે એમ કહેવાય કે ઊભું કરતો થઈ જાય અને કાંઈક ખોજમાં પડી જાય, એ ખરા અર્થનો વૈજ્ઞાનિક છે. અને સાહેબ પરમાત્મા એ કેવો વૈજ્ઞાનિક છે! મોટામાં મોટો વૈજ્ઞાનિક તો એ છે. મેં સ્તુતિમાં ભગવાન શિવને યાદ કરી, આ શિવે પહેલું વહેલું સાહેબ સર્જરી કરી. બોલો, ગણપતિનું માથું કાપીને હાથીનું ફિટ કર્યું, આવો ડોક્ટર છે કોઈ? અમથા પૂજાતા નથી, આ તેદી આવું કરતા હતા. એના સસરા, જો ભોળાનાથ ના છે ને પરિવારમાં, આમ પછી જો કે પરિવાર બધો કડે મકોડે, હા ભોળાનાથ હું કામ પૂંજાઈ દઉં, એના મંદિરમાં તમે નજર કરો ને તો બધા વિરુદ્ધાર્થી, પણ રે એક જે ઘોડે એક મંત્રીને ડાકુ પકડી ગયો. બોલો, મંત્રી કે ગામડાની મુલાકાત આવા ડુંગરોમાં ગયા છે, આવ 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 ને આડા ઘોડા આવી ગયા. પોલીસ આરે તો બધું રેડી જ હતું, મંત્રી હલવાઈ ગયા. એટલે ડાકુએ કીધું બિલકુલ બીવોમાં, હે બિલકુલ બીવોમાં. કે કેમ? તા કે અમે હડા ફેરવીએ, તમે પાલટી ફેરવો. તમારે આગળ પોલીસ હોય, અમારી વાહે પોલીસ હોય, ફેર એનો ઈ જ છે, બીજો કોઈ જાતનો ફેર નથી.
અરે હું હું જેલમાં જઈ આવ્યો છું 3-4 એટલે પ્રોગ્રામ કરવા આવો પાછા તમે પાછા એવું ન સમજતા. હું જ્યાં જવાનું કહું તમારે નક્કી જ કરવાના, પ્રોગ્રામ કરવા ગયો હોય, બીજો આપણો કોઈ ધંધો છે નહીં. સાબરમતી જેલમાં પ્રોગ્રામ લગભગ 5-6 પ્રોગ્રામ કર્યા ત્યાં. ભાવનગર જેલમાં તો આપણે હતા એકવાર આયરે, એટલે પ્રોગ્રામમાં મેં ત્યાં કીધું સાલું ઓલે, અને ત્યાં તો હવે કેદીઓ હામાં બેઠા હોય એમાં તો જમાવવી કેમ, એ તો આમ જ બેઠા હા, કારણ કે ભીહમાં ભજન ન થાય. હા હવે એ એના જામીનની બળિત્રા કરે કે મારો પ્રોગ્રામ સાંભળે. એટલે મેં એને એમાંથી બહાર લાવવા માટે નક્કી એક વાત મૂકી, હું કહું આમાં જેલમાં કોણ છે એ નક્કી નથી થતું. તમે જેલમાં છો અને આ જે જેલ પોલીસ છે એ જેલમાં જ છે, પણ બેયના વિચારોમાં ફેર છે. ઓલાને એમ છે કે હું નોકરી કરું છું, તમને એમ થાય કે હું કેદી છું. તમે તો રાજ્ય ધાબળા ઓઢીને હોઈ જાઓ છો, આ બંદૂકનો કંધો લઈને હજળ ઊભા હોય, તો એને એમ થાય કે હું નોકરી કરું છું. આમાં તૂટે તો આવડા, અને તમને જ કાલે જામીન નહીં મળશે, આની તો આખી જિંદગી આમાં પૂરી થાય. જે માણસના જેના વિચારોની અંદર, એટલે હું એમ નથી માનતો કે કેદીઓ સારા હોય, એમાં અમુક નિર્દોષી હોય ને અમુક એનો ધંધો કરે, પણ મારે એને વાળવા હાટું આવું કરવું પડ્યું. અને પછી સાહેબ એવું જામ્યું ને, એટલે પછી હું સ્ટેજ ઉપર આવી જાઉં ને પછી મને સ્થળની ખબર ન રહે, પછી ઓડિયન્સ ને હું, અને ઓડિયન્સમાં કોણ હતા કે ઓડિયન્સ, કારણ કે ભગવાનમાં પછી બીજું ઓડિયન્સ અમારું ભગવાન છે. હવે ભગવાનમાં આપણે નાના મોટા શું કરવા, મને કે તમારે અરે ભગવાન પ્રસન્ન છે, મને કે તમે શું માગો, મેં કીધું 33 કરોડ દેવ છે, હું બધાને એમ કહું એક એક રૂપિયો જો ખાલી. જોકે એટલે હવે થાય એવું છે નહીં, 15-15 આપે તો વધારે સારું, નોટબંધી પછી. એટલે ઓડિયન્સ અમારું ભગવાન છે સાહેબ, ભગવાન કૃષ્ણએ વિરાટ રૂપના વખાણ, વાત ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું અને ત્યારે એમાં કીધું છે કે અનેક માથા, અનેક હાથો, અનેક આંખ, તો અમારે સામે તમે બેઠા છો, અનેક મસ્તક, અનેક આંખો, અનેક હાથ, અમારા માટે તમે અમારું વિરાટ રૂપ છો, અમારો ભગવાન છો. એટલે ત્યાંય હું એમાં મોજમાં આવી ગયો ને મારે માળું કહેવાય ગયું કે મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે. રોજ કહેતા હોય ને, રોજ બોલીએ બધે બોલાઈ જાય, અમે ગામો ગામ કહીએ ને કે સરસ ઓડિયન્સ મળ્યું છે, એમાં કોઈ કહેવાય હા એ હોય જે સરસ છે એ મળે અમને નો તોય કહે, કારણ કે રહેવું રાત ને આંખે થવું ખોટું. એટલે મારે એવું કહેવાય ગયું, એટલે બોલી કે સામે કડકસલ્યું પડી. મેં એમ કીધું ને મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે, તો ઓલા કે હું આ કોણ લાવ્યું આને, મેં કે તારી ગાડી ફગી ગઈ છે આપણી, પણ નહીં બોલ્યા સો બોલ્યા. એટલે મેં કીધું હવે ટન તો નથી જ મારવું, એટલે મને યાદ આવી ગયું કે સારું ગોટાળો થઈ ગયો, અને ભગવાનની કૃપા હોય ને એટલે ટાઈમે બધું યાદ આવી જાય. અમે અમેરિકા ગયા એરપોર્ટમાં, હેન્ડીકેપના બાથરૂમમાં અમારા હકાભાઈ, બાપુની કથામાં જે હાર્મોનિયમ વગાડે ને હકાભાઈ, એમાં વૈયા ગયા. હવે ત્યાં તો મોટા ડન થાય, હવે જાતા વૈયા ગયા ને અંદર ગયા પછી ખબર પડી કે આ તો હેન્ડીકેપ માટેનું છે બરોબર, અને કેમેરામાં બહાર નીકળે ત્યારે જ મોઢા આવે કેમેરામાં. સાહેબ એ બહાર નીકળે ને ત્યારે હકીકતનો ન આવે ને એવું હાલી નીકળે, ખબર સાબાશ. મેં કીધું યાદ આવી ગયું એ જ ભાઈડ્યો, સમય યાદ આવી જાય આ વિજ્ઞાન. ઓલું બધું થઈ જાય સારું, એ ખબર ન પડી એ. એટલે મારે કહેવાય ગયું પવિત્ર જગ્યાએ મળ્યા, પછી ખબર પડી કે મારા સહી જેલમાં. એટલે મેં કીધું નહીં મિત્રો પવિત્ર જગ્યાએ ભેગા થયા છે, જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ, આપણો ભગવાન કૃષ્ણ જેલમાં જન્મ્યો હતો, એની સીધી લીટીના વારસદાર છીએ મિત્રો. આપણો ભગવાન કૃષ્ણ જેલમાં જન્મ્યો હતો, આજે એની જન્મભૂમિમાં મળે ત્યાં લગે આલે આ તો ખબર જ નથી. પણ એકથી ન રહેવાનું, એક ઉભો થઈને આવ્યો, મને કે માય ભાઈ હવે હદ થયો. મેં કીધું કાં, મને કે કૃષ્ણ જન્મતા વેત વેતા પીડ્યા થાય ને અહીંયા 15-15 વર્ષથી જામીન ગોતીએ છીએ સાહેબ.